વીરપુર જૂથ ગ્રામ પંચાયતના લાભાર્થીઓ આશરે બસો બેતાલીસ ને નવા પોલ અને મીટરના બાકી કામ માટે ટળવળતા લાભાર્થીઓ વીજળી ના મળતા અંધારા ઉલેચતા ગ્રામજનો

પરંતુ તંત્રના પીટનું પાણી હલતું નથી જેથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વીરપુર ગામના અંધેરા ઉલેચતા ગ્રામજનો જણાવી રહ્યા છે કે બે હજાર વીસ એકવીસ અને બાવીસના કુટીર ઉદ્યોગ ટ્રાઇબલના મીટર મંજૂર થયેલા છે જેમાં પોલ ઊભા કર્યા વગર મીટર લગાવી દેવામાં આવે છે તેના વીજ બિલ હાલમાં ચાલુ છે આ બાબતે ઘણી વખત રજૂઆત કરી પરંતુ પરિણામ આવતું નથી આ બાબતે એન્જિનિયરને પૂછ કરતા

જ્યારે કુલ બે જેટલા લાભાર્થીઓના માત્ર મીટર લગાડવામાં આવે છે પરંતુ કનેક્શન આપવામાં બાકી છે છેલ્લા બે વર્ષથી વીરપુર ગામે હનુમાનજી મંદિર ફળિયામાં ટીસી મૂકવાનું કામ પણ બાકી છે જ્યારે બે વર્ષથી ગમણ ફળિયા મેઇન રસ્તા ઉપર ટીસીના ફેરફાર કરવાના બાકી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું વધુમાં ગ્રામજનો જણાવી રહ્યા છે કે આ અંગે વીજ કંપનીમાં પૂછપરછ કરતા જવાબ મળતો નથી અમુક ગ્રામજનો છેલ્લા પંદર મહિનાથી રજૂઆત માટે ધક્કા ખાઈ રહ્યા છે અમારા વીજળીનું તો અમે કલેક્ટરમાં અરજી આપીશું એ ના થાય તો અમે આંદોલન ઉપાડીશું છે ઉષાબેન વીરસિંહ ક્યાં રહે છે લગામી લગામી કેટલા સમયથી છે એ તારે દોઢ વર્ષ જેવું થયું એમનું તો સરપંચ અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા નહીં કે તમને તકલીફ શું છે આ કંઈ નહીં કોઈ નથી આવતો ડિપોટી આ તે કોઈ નહીં આવ્યા ઓકે એ અમારે બે કિલોમીટર દૂર છે વીરપુર ગામ વીરપુર જૂથ ગ્રામ પંચાયત છે ખોડવંજા લગામી ગુડા અને વીરપુર આમાં વીજ કનેક્શન માટે અમે કુટુર ઉદ્યોગમાં મીટરના અરજી આપેલ છે બે હજાર ઓગણીસમાં અને બે હજાર વીસમાં પાસ થયેલ છે અને અમે એને ચેક કરતા જણાવ્યું કે ટ્રાઇબલ ઓફિસમાંથી લેટર અમને મળ્યો નહીં એવું તો કીધું તો અમે બોડેલી લઈને ગયા અને પછી તેની તે પછી કીધું કે તેજગઢ લઈને જ્યાં પછી પાસે બોડેલીથી તે તેજગઢ મોકલ્યા તેજગઢથી પછી કીધું કે અઠવાડિયામાં થઈ જાય અઠવાડિયામાં થઈ જાય એવું અત્યાર સુધી કે કીધા રાખ્યું આવું કર્યું અને પછી અત્યારે છોકરાઓને તે તેલનો ધીવો કરીને અભ્યાસ કરાવવો પડે છે અથવા કેરોસીન પણ મળતું નથી અત્યારે અમે તેલનો દીવો કરવો પડે છે અત્યારે અભ્યાસ કરવા માટે માથાકૂટ છે તો છતાં અમને કલેક્ટરમાં આવેદનપત્ર આપીશું અને તે છતાં અમને પ્રશ્નોનો હલ ન થાય તો અમે આંદોલન કરીશું કેટલા સમયથી લાઈટ નથી તૈન વર્ષથી ત્રણ વર્ષથી